ગુજરાતની જનતાને ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવતા મોંઘવારીનો માર સહન કરવો પડશે। પેટ્રોલ અને ડીઝલની ઉપરના વેટમાં રાજ્ય સરકારે વધારો કર્યો છે। છેલ્લા 9 દિવસથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક સાથે 2 રૂપિયાનો વધારો થતા ગુજરાતની જનતાના ખિસ્સામાં ભાર પડશે। પેટ્રોલ ડીઝલના ભાવ વધારા પાછળ ગુજરાત સરકારે રાજ્યની આવકમાં ઘટાડો થયો હોવાની વાત કરી છે, જેમાં વેરાની તેમજ જીએસટી આવકમાં ધરખમ ઘટાડો થયાની વાત કરાઈ છે। મહત્વપૂર્ણ છે કે રાજ્યમાં મુખ્ય આવક જીએસટીની છે, પરંતુ લોકડાઉનના કારણે તેમાં ઘટાડો આવ્યો છે। દેશભરમાં લોકડાઉન બાદ હવે જાહેર કરાયેલા અનલોક દરમિયાન પેટ્રોલ ડીઝલની માંગ પણ વધવા લાગી છે, જેને લઈને દેશમાં સતત પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે, જેની અસર સામાન્ય જનતા પર પડી રહી છે।